ગીરસોમનાથ જિલ્લાના તલાલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા વન વિભાગની જો હુકમી સામે રેલી કાઢી પોલીસ તંત્ર તથા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તલાલા પંથકમાં જન અધિકારી મંચ તથા પૂર્વ નગરપાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં તલાલાના ગ્રામ્ય વિસ્તારના 400 થી વધુ ખેડૂતોને એકત્રિત કરી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વર્ષોથી વન વિભાગ ખેડૂતો પર ત્રાસ ગુજારી રહ્યું હોય છે તેમ જણાઈ રહ્યું હતું. તેમજ તાજેતરમાં જ હડમતિયા ગામના ખેડૂતને કોઈ પણ કારણ વગર ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેને દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ બન્યા છે અને વન વિભાગના અધિકારીઓ પર કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ત્યારે વન વિભાગ સામે થયેલી ફરિયાદોમાં દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ સરકાર દ્વારા ગામડાઓમાં લોક દરબાર યોજી લોકો પાસેથી વન વિભાગની માનસિકતા જાણી તેમનો કાયમી માટે નિકાલ કરવા મામલતદાર, કલેક્ટર અને પોલીસ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે હળમતિયાના પ્રશ્ને બહુ જ સહકાર આપ્યો છે, છતાં જે ફરિયાદો દાખલ થઈ છે એ ફરિયાદોમાં આજ સુધી એ તોમતદારોને પકડવામાં આવ્યા નથી અને બાકીના જે મુખ્ય બે વનકર્મીઓ છે જેનાથી આ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો એ બે વનકર્મી ઉપર કોઈ પણ જાતના સરકારે એક્શન લીધા નથી, એટલે તત્પર સરકાર એક્શન લે એવી અમારી માંગણી છે. વન વિભાગ અને પ્રજાજનો વચ્ચેના સમન્વયના અભાવના કારણે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોક દરબાર યોજી લોકોના પ્રશ્નો સાંભળી તેનો નિકાલ કરવા માટેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં હડમતિયા ગામના ખેડૂત પર વન કર્મચારીઓ દ્વારા જે ત્રાસ ગુજારાયો હતો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તો આ કર્મચારીઓને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સરકાર તરફથી આગામી દિવસોમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપમાં ચલાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.